હવે પછીના સમાચારો નેહા પટેલ પાસેથી. વલસાડ નજીક આવેલ વાગરદરા ગામના આરએમડી આયુર્વેદિક હોસ્પિટલના વોચમેન છનાભાઈની બહુચર્ચિત મર્ડર મિસ્ટ્રીનો આખરે આવ્યો અંત. તારીખ 4/7/2011 ના રોજ વાગરદરા ગામમાં એક ખેતરમાં એક શખ્સનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટના ઉપર ડુંગરી પીએસઆઈ વિસ્પુતે તપાસ કરતા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટને આધારે છનાભાઈ સાથે રહેતી તેની રખાત બીનાબેનની શંકાના આધારે ધરપકડ કરી હતી. ત્યારબાદ આખો કેસ ડુંગરી સીપીઆઈ આરડી ફળદુના હાથમાં આવતા તેમણે તબીબો સાથે વાતચીત કરતા તબીબોએ જણાવ્યું હતું કે મૃતક છનાભાઈના શરીરમાં તેમણે રાત્રે લીધેલ ખોરાક પચ્યો ન હતો અને બીનાબેનના કહેવા પ્રમાણે છનાભાઈ સવારના સમયે 6 કલાકે કામ અર્થે નીકળી ગયા હતા, જે શંકાના દાયરામાં હતું. કારણ કે જો સવારે છનાભાઈ નીકળી ગયા હોય તો કુદરતી રીતે તેમના પેટમાં રહેલ ખોરાક પચી જવો જોઈએ, જેથી બીનાબેનને બોલાવી તેની કડક પૂછતાછ કરતા તેમણે સમગ્ર હકીકત જણાવી હતી, જે ખરેખર ચોંકાવનારી હતી. અને સમગ્ર હકીકત કંઈક આ પ્રમાણે હતી. આશરે 8 વર્ષ પૂર્વે બીનાબેન કુંકોતર ગામે જોરાવર પીરની દરગાહ બહાર સિંચણા વેચી પોતાનું ગુજરાન ચલાવતી હતી. જે સમયે તેના પતિનું કેન્સરની બીમારીને કારણે મૃત્યુ થયું હતું ત્યારે એકલી પડી ગયેલી બીનાને તે જ દરગાહની બહાર ફૂલહાર વેચતા છનાભાઈ જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને ત્યારબાદ આ પ્રેમ સંબંધ ગામમાં બહાર આવતા ગામના અગ્રણીઓએ અને છનાભાઈની પત્ની ચંપાબેન તેમજ તેમના સગા સંબંધીઓએ તેમને સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં છનાભાઈ કોઈ પણ વ્યક્તિની વાતો ન માનતા બીનાબેન જોડે બારડોલી રહેવા આવી ગયા હતા અને પોતાના પરિવારને તર છોડી દીધું હતું. જ્યાં બીનાબેન કે જેમની ઉંમર છનાભાઈથી ખૂબ નાની હોય તેને બારડોલી ખાતે સુરતના બિહારી ઉર્ફે વિનય શ્યામ બિહારી રવાની કે જેની ઉંમર 28 વર્ષ હોય અને મૂળ ગયા જિલ્લા બિહારના ભક્તિ ગામનો રહેવાસી હોય તેની જોડે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે વાતની છનાભાઈને જાણ થતા છનાભાઈ બીનાને લઈ વલસાડ વાગરધારા રહેવા આવી ગયા હતા. પરંતુ બિહારી અને બીનાનો પ્રેમ સંબંધ અટક્યો ન હતો અને બીના મહિનામાં 3 દિવસ બિહારીને મળવા માટે જતી હોવાનું સીપીઆઈ ફળદુએ વાતચીતમાં જણાવ્યું હતું, જેમાં બીના અને બિહારીને છનાભાઈ પ્રેમ સંબંધમાં કાંટારૂપ જણાતો હોય અને બંને મળી તેમને મારી નાખવાની યોજના ઘડી કાઢી હતી. જે પ્રમાણે તારીખ 3 જુલાઈના રોજ બિહારી બપોરના સમયે છનાભાઈ ઘરમાં ન હોય ત્યારે ઘર જોઈ ગયા હતા અને બાદમાં રાત્રિના 12:30 કલાકે ઘરનો દરવાજો ખટખટાવતા સામે છનાભાઈને જોઈ બિહારીએ છનાભાઈનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. જે હત્યામાં બીના નામની છનાભાઈની રખાતે છનાભાઈના પાછળથી હાથ પકડી રાખ્યા હતા, જેથી છનાભાઈ વળતો પ્રહાર ન કરી શકે. ત્યાર પછી છનાભાઈના મૃતદેહને બિહારીએ પોતાના ખભે ચડાવી સામે આવેલ 150 મીટર દૂર ખેતરમાં ફેંકી ત્યાંથી પલાયન થઈ સુરત સવારે 7 કલાકે પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ બીનાબેને પોલીસ સમક્ષ કડક પૂછતાછમાં જણાવી હતી, જેના આધારે ગત્રો ડુંગરી સીપીઆઈ આરડી ફળદુ અને તેમની ટીમ સુરતના સચિન સ્થિત સ્લમ ક્વાર્ટરમાં રહેતા બિહારીની ધરપકડ કરી તેને ડુંગરી લઈ આવ્યા હતા, જેની પૂછતાછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. ત્યારે આજ રોજ બંને પ્રેમી પંખીડા બીના અને બિહારીને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરી ડુંગરી પોલીસે તારીખ 12 જુલાઈ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ત્યારે આ સમગ્ર ઘટનાનું બીજ ક્યાં બેસીને રોપવામાં આવ્યું હતું જેવા સવાલો તપાસમાં બહાર આવે એમ છે. ડુંગરી પોલીસ સ્ટેશનમાં જે મર્ડર દાખલ થયો ગુના રજિસ્ટર નંબર 42/11 થી, એ પ્રથમ તો અનડિટેક હતું. પછી એમની તપાસ જે મને સોંપવામાં આવેલી એ તપાસ દરમિયાન એની જાહેરાત કરનાર બીનાબેન ખંડુભાઈની જાહેરાત ધ્યાને લેતા અને મેડિકલ ઓફિસરની પૂછપરછ કરતાં બેમાં ઘણી બધી કોન્ટ્રાવર્સી ઊભી થયેલ, જેથી કે બીનાબેનને બોલાવી અને એમને ઇન્ટ્રોગેટ કરતા આ મર્ડર કાવતરું ઘડી એ અને એના પ્રેમી જે છે વિનય શ્યામ બિહારી સિંહ કરીને એમને બે સાથે મળી અને બંનેના પ્રેમ સંબંધમાં જે આડખીલી રૂપ ખંડુભાઈ હતા છનાભાઈ એમનું એમને પ્રેમમાં આડખીલી રૂપ હોવાના લીધે એમનું મૃત્યુ નિપજાવેલ. અચ્છા, એટલે સર એમનું મૃત્યુ નિપજાવેલ હતું, પરંતુ કઈ રીતે મારવામાં આવ્યો હતો એમને? એમને સુરતથી વિનયને બોલાવી બીનાબેને અને જે વાગલધરા વારી રોડ ઉપર જે મકાનમાં બીનાબેન રહેતા હતા અને રાતના સમયે વિનય આવી અને
ચનાભાઈ નું ગળું દબાવીને એમનું મોત નિપજાવેલ. અને આ સિવાય પણ એમને કોઈ આગળ કુમકોતર ગામમાં છે, એમાં જયારે આ જોરાવર બીજની દરગાહમાં બંને સાથે હતા ત્યારે પ્રેમ સંબંધ થયેલો, અને ફરીથી આ વિનય સાથે એમને પ્રેમ સંબંધ થયેલો. આગળની કાર્યવાહી શું રહેશે? આગળની હવે બધા વિશેષ, કારણ કે આખો કેસ સહયોગી પુરાવાને આધારિત છે, તેથી એમની પૂછપરછ કરી અને વધુ પુરાવા જે મેળવવા માટે કોર્ટમાં રિમાન્ડ માટે અમે રજૂ કરવાના છીએ. પલસાડ શહેરમાં ખાનગી વાહનોમાં શાળાએ જતા બાળકોની સલામતી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે, અને રિક્ષા તેમજ મારુતિવાન ચાલકો નિયમોને નેવે મૂકીને વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ અંદર બેસાડી જીવનું જોખમ ઊભું કરી રહ્યા છે. સ્કૂલ રિક્ષા અને સ્કૂલ વેન ચાલકો સુરક્ષાના નિયમોની એસી તેસી કરી રહ્યા છે, પરંતુ આ લોકોને ટપાલનાર કોઈ નહીં હોવાથી માસૂમ એવી ઈશા રાવલના મોત બાદ પણ તંત્ર જાગતું નથી, તે મોટી કમનસીબી છે. શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ પોતાની બાઇક કે સ્કૂટર જે ઝડપે ભગાવે છે તે જોઈને પણ દયા આવે છે, કારણ કે અકસ્માતની શક્યતા દેખાદેખીથી થઈ શકે છે. સ્કૂલના માસૂમ બાળકોના આ રીતે વધી રહેલા અકસ્માતો માટે જવાબદાર એવા કોણ, તે પ્રશ્ન ગંભીર બન્યો છે. આ માટે શાળાના સંચાલકો, આરટીઓ, પોલીસ કે વાલીઓ એમ કોની સામે જવાબદારી નક્કી કરવી તે કહેવું મુશ્કેલ બન્યું છે. ત્યારે બેફામ બની ગયેલા સ્કૂલ વે અને રિક્ષા ચાલકો સામે પગલા ભરાય તે અત્યંત જરૂરી બની ગયું છે. વલસાડ શહેરમાં અચાનક હરકતમાં આવી ગયેલી ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો સામે લાલ આંખ કરતા આવા વાહન ચાલકોમાં ભારે નાસભાગના દ્રશ્યો જોવા મળ્યા હતા. લાલ સ્કૂલથી અદિરા પેલેસ તરફ જતા વનવે ઉપર ટ્રાફિકનો ભંગ કરતા વાહન ચાલકો બરાબરના ભેરવાયા હતા અને આવા વાહન ચાલકો દંડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ રસ્તા ઉપર વનવેનો ભંગ થતો આવ્યો છે, જેની આગળ જતા ટ્રાફિક સર્જાતો રહે છે. ઉપરાંત લાલ સ્કૂલ નજીક આ રસ્તા ઉપર વાહનોનો ખડકલો રહેતો હોય છે, પરિણામે આડેધડ પાર્કિંગનો મુદ્દો પણ ટ્રાફિક માટે નડતરરૂપ બને છે. પરિણામે આડેધડ પાર્કિંગ કરતા વાહન ચાલકો અને વનવેનો ભંગ કરતા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હતો. જોકે પોલીસને ઉભેલી જોઈ અધવચ્ચેથી ભાગતા વાહન ચાલકો અને નાસભાગના દ્રશ્યોએ કુતૂહલ જન્માવ્યું હતું. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વાપીમાં છાપો મારી પોલીસે રૂપિયા 2,73,000 ની કિંમતના તાંબા પિત્તળના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી. આ ઘટના અંગેની પોલીસ સૂત્રોએ આપેલી વિગતો મુજબ વલસાડ એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે વાપીના ગોદાલનગર વિસ્તારમાં આસિમ મંઝિલની સામે
વદીભાઈની ભાડેની ચાલતી દુકાનમાં છાપો મારી દુકાનમાં તપાસ કરતા દુકાનમાંથી તાંબા પિત્તળ અને એલ્યુમિનિયમનો કુલ 702 કિલોનો જથ્થો તેમજ ઇલેક્ટ્રિક મોટરમાં વપરાતા 19 નંગ વાયરના બંડલો વગેરે મળીને કુલ રૂપિયા 2,73,200ની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો જે અંગે દુકાન માલિક એવા રાજુભાઈ પ્રજાપતિ અને તેમના નોકર રમેશ ગાયરીને પૂછતા તેઓ પાસેથી કોઈ બિલ કે કાગળો નહીં મળતા જથ્થો કબજે રહે બંનેની ધરપકડ કરાઈ હતી સમાચારોની રફતાર ચાલતી જ રહેશે તો જોતા રહો સત્ય ન્યૂઝ આપનો અવાજ આપની શરત.